નમસ્કાર, સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2019 માં આપ સૌનું સ્વાગત છે. આદરણીય પ્રમુખ શ્રી હેતલભાઈને વિનંતી કે તેઓ આજના અતિથિશ્રીઓની સાથે મંચ પર અગ્રેસર થાય. શ્રી સી આર પાટીલ સાહેબ, શ્રીમતી દર્શનાબેન જરદોસ, શ્રી પી કે ઝા, શ્રી આપણા આજના સમારંભના મુખ્ય મહેમાનો શ્રી સી આર પાટીલજી, શ્રીમતી દર્શનાબેન જરદોસ, NSIC ના ઝોનલ જનરલ મેનેજર શ્રી પી કે ઝા સાહેબ, યસ બેંકના શ્રી અર્જુન કૃષ્ણન, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ યસ બેંકના ખુશરો અંકલેશ્વરિયાજી, વિન્ટેજ કારના પ્રિઝર્વર અને કન્ઝર્વેટર શ્રી કે કે પટેલજી, ચેમ્બરના જ ઉપપ્રમુખ કેતનભાઈ, વિજયભાઈ, મયંકભાઈ, એક્ઝિબિશન સેલ હેડ દેવેશભાઈ, અને જે એક્ઝિબિશન જેની અંડરમાં સફળતાપૂર્વક છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યું છે એવા એક્ઝિબિશન ચેરમેન મેહુલભાઈ, અન્ય પદાધિકારો ડાયસ પર બેઠેલા હોદ્દેદારો, ઇન્વાઇટેડ ગેસ્ટ પાર્ટિસિપન્ટ્સ, પ્રેસ એન્ડ મીડિયાના મિત્રો, એન્ડ ઓલ વન એન્ડ ઓલ, ઓટો એક્સપો 2019 આ ચેમ્બર દ્વારા આયોજિત 5મી આવૃત્તિ છે અને અગાઉની 4-4 આવૃત્તિઓ કરતાં આ વખતે આપણે થોડું વધારે મહેનત કરીને થોડું વધારે માઇલેજ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે આગલા 4 એક્ઝિબિશનનો અનુભવ જે સમગ્ર ટીમે લીધો, એ ટીમે આ ફેરી ખરેખર વધારે સારી મહેનત કરીને એને વધારે સારું કરવાના પ્રયત્ન કર્યા છે. ઓટો એક્સપો શા માટે, એવો એક સવાલ વચ્ચે બી થયો હતો. પરંતુ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ દેશની ઇકોનોમી જો મોટરના વ્હીલ ફરશે તો બાકીના બધા વ્હીલ ફરે એમ કહી શકાય. એટલે જ્યારે આપણે જેટલા બી વેહિકલ્સના વ્હીલો ફેરવતા રહીશું, જેટલા વધારે વ્હીલ ફરશે એટલી વધારે દેશની ઇકોનોમી મજબૂત થાય. જેનો દાખલો આપણી પાસે યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બધાનો છે. એટલે કોઈપણ દેશની પ્રગતિ જ્યારે આપણે વિચારતા હોઈએ તો એનો માપદંડ હંમેશા ઓટોમોબાઈલ સેક્ટરથી આવતું હોય છે. અને જ્યારે સાઉથ ગુજરાત જે એક આ સેક્ટરમાં કન્ઝ્યુમર તરીકે લીડર હોય અને એક જ પ્લેટફોર્મ પર આપણે માટે જ્યારે આટલી બધી વેરાયટીઝ ઓફ વેહિકલ્સ જોવા મળતા હોય તો ખરેખર સુરત અને સાઉથ ગુજરાતનું સદભાગ્ય કહેવાય. અને દરેક પાર્ટિસિપન્ટ્સ જે દિલથી આમાં પાર્ટ લઈ રહ્યા છે તે લોકો માટે પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી શકીએ. આજના પ્રસંગે, ઉદ્ઘાટન પ્રસંગે, હું ઉપસ્થિત સમગ્ર મહેમાનો તેમજ આપ સર્વ પાર્ટિસિપન્ટ્સ અને આમંત્રિત સજ્જનો અને સન્નારીઓનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સર્વને આ સમગ્ર ઓટો એક્સપો માણવા માટે વિનંતી પણ કરું છું. થેન્ક યુ. ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ દેસાઈને વિનંતી કે તેઓ શ્રી માનનીય સાંસદ દર્શનાબેન જરદોસનું સન્માન કરે. ચેમ્બરના IPP શ્રી PM શાહ સરને વિનંતી કે તેઓ યસ બેંકના પ્રેસિડેન્ટ શ્રી અર્જુન કૃષ્ણનું
શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હર્તુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે. અને અનેક કંપનીઓમાંથી આવેલા તમામ મિત્રોનું સ્વાગત કરું છું. વિન્ટેજ કારનો મારો બાળપણનો શોખ છે. ત્યારથી સ્ટાર્ટ કરતાં કરતાં અત્યારે 168 વ્હીકલ એક સ્થળ ઉપર મેં ભેગા કર્યા છે. અનુભવ વ્હીકલ લાઇનનો કોઈને આપણે કહીએ આ લાઇનના ક્ષેત્રનો માણસ છો કે પિસ્ટન અને હેડ, પિસ્ટનથી વાલ કેટલો ઊંચો હોવો જોઈએ તો બધા એમ કહેશે કે ભાઈ 2 mm 10 ફિલર 20 ફિલર. મારી પાસે એક એન્જિન એવું છે કે જે 1 ફૂટ જેટલો એનો વાલ પિસ્ટનથી દૂર રહે છે. નંબર 2, એ પિસ્ટન જ્યારે ટોપ પર આવે તો એની સિધિલિટીમાં વાલ હોવો જોઈએ સામે, સાઈડમાં 2 વાલો છે. ત્રીજી વાત એ છે કે એન્જિનની અંદર 1 લિટર પણ 100 ગ્રામ પણ એન્જિનમાં ઓઇલ આવતું નથી, એમાં નાખવાનો હોલ પણ નથી અને કાઢવાની જગ્યા પણ નથી. એની સાથે એન્જિનમાં સ્ટાર્ટર, સેલ્ફ, ડાયનામો કે હેન્ડલ મારવાની સુવિધા નથી, છતાં એ હવાથી સ્ટાર્ટ થાય છે. એર સ્ટાર્ટ કે પહેલાં સ્ટીમરોમાં તરાપાની ઉપર લાંગરી અને વિદેશની અંદર આ જહાજો જ્યારે ફરતા ત્યારે એની સાથોસાથ સમય બદલાતા અત્યારે તો બહુ ઊંચી વાત થઈ ગઈ છે. પણ આ જ એન્જિનોને મોટી ઇન્ડસ્ટ્રીઓમાં કાઉન્ટર ગેર તરીકે સ્થાપી અને 119 હોર્સ પાવરનું એન્જિન જે 2.5 લિટરથી 3.5 લિટર લોડની અંદર ડીઝલ કે ક્રૂડ ખાનારું એન્જિન 350 HP કામ આપે છે. હવે આવતા દિવસોની અંદર ક્રૂડ ઓઇલ આ બધું બચાવવું હશે, પ્રદૂષણ બચાવવું હશે, તો આવા એન્જિનની પેટર્ન કરી અને આપણે આગળ જવું પડશે. તો આપ જ્યારે ઈચ્છો, અમે જે 1 મહિનામાં અમારું આ વિન્ટેજ કાર કલેક્શન રિસોર્ટ તરીકે જાહેર કરશું પબ્લિકમાં અને માનનીય અમારા મિત્ર પાટીલ એમાં આવશે ઓપનિંગમાં અને આપ પણ બધાને કાર્ડ મળશે ત્યારે એ એન્જિન સ્ટાર્ટ હશે, એ એન્જિન ચાલુ હશે. અને જેટલા વ્હીકલ છે એમાં મોસ્ટલી અત્યારે 112 વ્હીકલ મારા એકદમ બ્રેન્ડ ન્યૂ, પોતે રિસ્ટેર કરું છું, પોતે મિકેનિકલ લાઇન જાણું છું, વાયરિંગ લાઇન જાણું છું, બધું જ કામ કરવું શકું છું, ગાડીમાં પંચર પણ બનાવી લઈએ. એટલે આપ એકવાર પધારો અને પાટીલ સાહેબને ખાસ એ કહેવાનું છે કે આ જે સિસ્ટમો છે આવતા વર્ષોમાં ક્રૂડ નહીં હોય તે દિવસ આ સિસ્ટમો કામ લાગશે, માટે સરકારની અંદર પણ સરકારને આ વસ્તુનું ધ્યાન દોરવાની જરૂર છે
કે આ વસ્તુ જો અત્યારે સ્ટાર્ટ થશે તો આવતા 500 વર્ષ પછી પણ ઓછા ડીઝલે મોટું કામ કરનાર એન્જિન જે છે એને આપણે પાછા નવા પ્રોડક્શનમાં લાવી શકીએ. તો આપ સર્વને મારું આમંત્રણ છે આજે મને અહીંયા બોલાવી અને મંચ ઉપર સ્વાગત કર્યું એ બદલ હું સર્વનો આભાર માનું છું. જીવનમાં કરવાની ઈચ્છા હતી કે બધા પોતાના માટે તો કંઈક કરી જાય છે પણ મારે શું કરી જવું એવી એક તમન્ના હતી કે આ વિન્ટેજ કારનું એક એવું મ્યુઝિયમ બનાવી જાઓ કે આવતી નોલેજ સિટી ઊભી થઈ જાય અને આવતા જેના જેની મહેનતને આપણે બિરદાવવા આવ્યા છે. હો મેહુલ, હું વિચારતી હતી દિલ્હીના એક્સપો જોયેલા અને સુરતના, એટલે આમ તો અમે દિલ્હીવાસી કહેવાઈએ એટલે એની કમ્પેરિઝન ઓટોમેટિક થઈ જાય. એટલે હેતલ મને ક્યારનું એવું કહેતો હતો કે એકાદ ગાડીને લોન્ચ કરવાની છે. મેં કીધું દિલ્હીમાં હોય તો મોટી સુપર મોડલો હોય બધી અને જોન અબ્રાહમ હોય ને શાહરૂખ ખાન હોય, એટલે બીજી વાર તમારે એટલો ફેરફાર કરવો પડશે એટલે સ્ટારકાસ્ટને લાવવા પડશે એમ. એટલે દિલ્હીની કક્ષાના એક્સપોનું સુરતમાં પ્રદર્શન કરીને ખૂબ સરસ સુરતની શાન વધારી છે એટલે સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી જ રીતે દરેક કાર્યક્રમના અમે તો સાક્ષી બનીએ જ છે એટલે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. અને જે રીતે બજેટ વખતે જેટલી સાહેબ અમને વાત કરતા હતા તે સુરતને સીધી લાગુ પડે, એટલે આપણી ઇકોનોમી સુરત આર્થિક પાટનગર કહેવાય એટલે 4 મહિનાની ગાડી પર હોય એટલે ત્યારે એવું સમજાવતા કે જેટલા લોકો પાસે ગાડી છે એટલા ટેક્સ પેયર નથી. પણ હવે નયા ભારતના નિર્માણમાં એવું થઈ ગયું છે, નવા સંકલ્પ સાથે જેટલી ગાડીઓ સુરત શહેરમાં વધશે એટલી જ ગાડીઓની સાથે સુરતની સમૃદ્ધિનું પણ ગણતરી થશે અને એની સાથે એની સર્વિસ અને એના માટેની વેરાયટીઓ જે વિવિધતા છે. અને આમ પણ સુરતના શોખીનો છે પહેલી ગાડી કઈ લાવવી સુરતમાં એની હોડ લાગતી જ હોય છે એટલે એવું સુરત છે. ટૂંક સમયમાં પટેલ સાહેબ પણ એ સપનું પૂરું કરવાના છે કે વિન્ટેજ કારની સાથે સુરતનું નામ જોડવાના છે. તો ફરી પાછા તમારા પ્રમાણમાં લોકોની આવી સેવા થતી રહે ચેમ્બર દ્વારા એવી શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત. આજના કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત ચેમ્બરના અધ્યક્ષ આદરણીય હેતલભાઈ, NSICના જનરલ મેનેજર શ્રી પી કે ઝા, યસ બેંકના શ્રી અર્જુન કૃષ્ણન, શ્રી ખુશરો અંકલેશ્વરિયા મારા મિત્ર. પણ આજે જ મને ખબર પડી કે એમને આવો પણ એક શોખ છે. મને ત્યાં કે એમને બધા મોટા મોટા હીરા જોવા હોય તો જવું, એ તો એમણે કહ્યું જ નહીં હજુ, પણ આમને કેટલું છે આવું. હું શ્રી કે પટેલજી, ચેમ્બરના પદાધિકારીઓ, કેતનભાઈ આ તમે છે ને બધા કેતને કલ્લુ કહેવાનું બંધ કરી દઉં, મારે એને પૂછવું પડે કે કલ્લુનું નામ શું છે. શ્રી પીએમ શાહ સાહેબ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ, પ્રદર્શનમાં સહભાગી એવા પાર્ટિસિપન્ટ્સ, પ્રેસ અને મીડિયાના મિત્રો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, અને વિશેષ જેનો ઉલ્લેખ કરવો પડે જેને આનો જશ આપવો પડે એવા ભાઈ શ્રી મેહુલભાઈ દેસાઈ. મને યાદ છે કે વર્ષો પહેલાં મને એકવાર ફ્લાઇટમાં મળી ગયા મેહુલને. હું મેહુલ એટલા માટે કહું છું કે મારે તો એમના પપ્પા સાથે બી વર્ષોથી સંબંધ, અને હું જ્યારે આઈટીઆઈ ભણતો ત્યારે કોઈ એક ડૉક્ટર બસ સ્ટેન્ડ પર ઊભા હોય મજરા ગેટ પર અને હોમ મિનિસ્ટરના દીકરી હોય તે વિકાસબેનના એ દીકરો હું, ત્યારથી હું એને ઓળખું એટલે મારો અધિકાર છે એને મેહુલ કહેવાનો. એટલે મને એવું કહેતો કે અહીંયા હું પ્રયત્ન કરું છું પરંતુ શું છે તે કે અહીંયા એર કનેક્ટિવિટી નથી એટલે ઘણા બધા લોકો આવવા માંગતા નથી. મને લાગે છે કે જે ઝડપમાં આખા દેશમાં એર કનેક્ટિવિટીમાં સૌથી આગળ જતું જો શહેર હોય તો સુરત છે. એટલે હવે 5 તો થઈ ગયા પણ 6th-7th એના કરતાં વધારે મોટા પ્રમાણમાં અહીં લોકો આવશે. અને હવે ઓટો એક્સપોને જેમ હવે તમે કંઈ એરોપ્લેનનું બી કંઈક કરો, એરક્રાફ્ટ 4 વર્ષ પહેલાં 72 સીટનો એક ફ્લાઇટ આવતો હતો, આજે 72 ફ્લાઇટ થવા જઈ રહ્યો છે. માર્ચ સુધીમાં તો 72 ફ્લાઇટ રોજના થઈ જશે અને કેપેસિટી વાઇઝ તો એના કરતાં બી અનેક ગણો. 72 સીટને ગુણ્યા કરો, આજે બી 5,000 લોકો રોજના જાય છે તો 5,000 આવે છે તો 10,000 લોકો થયા. એટલે
પહેલાં 72,144 થતા હતા, આજે 10,000 લોકો પર પહોંચી ગયા છે. તો આના કારણે આ ઓટો એક્સપો સક્સેસ થયું છે, એની શરૂઆત થઈ અને સફળ થયું. એટલે મેહુલે કોઈનો આભાર માનો તો તમે પહેલાં મને માનો પડે, તો માનતો નથી એમ. કિશોરભાઈ એને કંઈક કહો તમે ખાનગીમાં. હા, દિલાઈ કે માનતા નથી. ઔરંગાબાદમાં એક ન્યૂઝ એવા હતા કે ત્યાં લગભગ એક સાથે લોકોએ 150 કે 250 મર્સિડીઝ એક સાથે ખરીદેલી. એ જે ડીલર છે એ મારા દીકરીના દંડોય છે, એ જઈ છે લોઢા સતીશ. એટલે મને ખબર છે કે અમે લોકો 175 મર્સિડીઝ એક સાથે ખરીદેલી હતી. સુરતમાં એક સાથે 100 ફરારી ખરીદાય એવું કંઈક ગોઠવો. મને લાગે છે કે તમે પ્રયત્ન કરો, એક એક જણનો સંપર્ક કરીને, તો યસ બેંક તો પૈસા આપશે જ, અને સુરતીઓ પૈસા લોન સાથે મળતો હોય તો લેવામાં હાથી બાંધવામાં વાંધો નહીં. પહેલું નામ તમે અગ્રવાલજીને લખજો, પીએસનું. પીએમ સારા દીકરાને કહીશું કે હવે બીજા જન્મ દિવસમાં ભાઈ તો હવે આ ફરારી આપે, એની હવે જૂની થઈ ગઈ ગાડી. પણ આ ઓટો એક્સપોનો ખૂબ મોટો ફાયદો આ શહેરને થવાનો છે, એના કારણે જાણકારી મળવાની છે. સુરતીઓ દરેક વસ્તુમાં શોખીન છે, ફક્ત ખાવા પીવાનો શોખીન નથી, ગાડીમાં પણ એટલા શોખીન છે. અને પસંદ પડે ગાડી ખરીદવા માટે પૈસા તરફ જોતા નથી, અને એટલા જ માટે ઓટો એક્સપોની જરૂર કદાચ સૌથી વધારે સુરતમાં છે. અને એટલા જ માટે લોકો તમને સામેથી કહેતા હશે હવે મેહુલ કે અમારે બી આવું છે. પહેલાં તમારે કાલાવાલા કરતા કરવા પડતા હતા, હવે નહીં પડે. અને બેંકો પણ તમને કહેશે કે અમને અમારું પાર્ટનરશીપ આપો, પાર્ટનરશીપ કરવા દો. તો આ વાતાવરણનો લાભ લઈને શહેરને વધુમાં વધુ લાભ થાય એ પ્રકારે વધુ માહિતી મળે એ પ્રકારે એક આયોજન કરતા રહો, મારી શુભેચ્છા છે. હું શ્રી કે કે પટેલ સાહેબને પણ કહીશ કે તમે જ્યારે કરો. નારિયેળ વધારી લો, નારિયેળ વધારી લો.
એક્સોન છે, સીઆરએમ છે, ઇન્જિનિયરિંગ ભાગે નીતિ ભાગે. સર 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 એક મિનિટ આપણે Thank you.